નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. મહીસાગર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા કોરોના દર્દી કરતાં સાચો આંકડો અનેક ગણો વધારે છે, ત્યારે ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં પણ અધધક કોરોના કેસો વધારે નોંધાઈ રહ્યા છે, ત્યારે જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં રેપિડ કીટ ખૂટ્યાની બૂમ ઉઠી હતી. જેતપુરના દેવકી ગાળોડ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગતા પાકને આગથી બચાવવા જતાં 65 વર્ષના આધરેણનું મૃત્યુ. ઇકબાલગઢ બોલુંદર રોડ પર ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત, એક ઘાયલ. બિલીમોરા શહેરમાં આવેલા મન્નતકાર રાજા ગણેશ મંડળ દ્વારા ધૈર્યરાશીની આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યું. દાહોદ જિલ્લાના જાલોદ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને જાલોદ PSI સુરેશન બારિયા સહિત સ્ટાફ દ્વારા દંડ કરવાને બદલે માસ્ક આપવામાં આવ્યો અને લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે સૂચના આપવામાં આવી. અમદાવાદથી નરોડા જવાના મુખ્ય માર્ગ પર આવેલા રાયપુરના નર્મદા કેનાલ ઉપર કુબેરનગરના અમદાવાદના એક આધેન નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી. બનાસકાંઠાના ચાંગા કેનાલમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાસર ગામેથી પ્રાંતિજ પોલીસે 3 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામેથી પ્રાંતિજ પોલીસે 6 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોળી ધૂળેટી અંગે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. બાળકના તોફાનથી ત્રાસી જઈને માતાએ 1.5 વર્ષના બાળકને પાણીની ટાંકીમાં નાખી દીધું. કેજરીવાલ સરકારના મંત્રીએ કહ્યું, લોકડાઉન એ કોરોનાનું સમાધાન નથી. ઓખા મુંબઈ ઓખા ટ્રેનને ભાટિયા સ્ટોપ અપાયું. જામનગર અને દ્વારકામાં બનશે અંદમાન નિકોબાર જેવા આઇલેન્ડ, આવો છે સરકારનો મેગા પ્લાન. હોળી ધૂળેટીના તહેવારોમાં 108 ટીમ ખડે પગે રહેશે. ભાવભી ખીજડીયા નજીક બે કાર વચ્ચે ગંફાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે બાળક સહિત 7ને ઈજા. માસ્કને મજાક બનાવનાર સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા થયા કોરોનાગ્રસ્ત. રાજ્યમાં કોરોના બેકાબુ, અત્યાર સુધી સૌથી વધુ 2276 કેસ નોંધાયા. અમદાવાદમાં દંડ ભરવાનું કહેતા મહિલા જાહેરમાં કપડાં કાઢવા લાગી, લાયસન્સ અને કાગળિયા માંગતા મહિલા ઉશ્કેરાઈ ગઈ. અમદાવાદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી. પાકિસ્તાની જેલમાં બંધ 540થી વધુ માછીમારોને મુક્ત કરાવવા સાંસદે વડાપ્રધાનને લખ્યો પત્ર. સુરત બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર અતુલ બેકરીના માલિક જેલ ભેગા. અમદાવાદ ખાતે ઘરફોડ ચોરી કરનાર બે રીઢા તસ્કોને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા. એર ઇન્ડિયા પર 60,000 કરોડનું દેવું છે હરદીપસિંહ પુરી. મધ્યપ્રદેશના બેતુલમાં પતિએ પત્નીનો પંજો અને આંગળીઓ કાપી નાખી. દ્વારકાનું જગત મંદિર આજથી 3 દિવસ બંધ. રસી લીધા બાદ સંક્રમિત થયા અભિનેતા પરેશ રાવલ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZSTV.